મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો અમદાવાદ તરફથી આ મહત્વપૂર્ણ સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. વીએસ હોસ્પિટલમાં મૃતદેહ અદલાબદલીના મામલે હાલ વધુ અપડેટ્સ મળી રહી છે. પરિવારજનો એડવોકેટ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે. એલિસ બ્રિજના પીઆઈ ફરિયાદીઓને ડીસીપી સાથે મુલાકાત કરાવશે તેવી પણ જાણકારી હાલ સામે આવી રહી છે. ફરિયાદીઓની ડીસીપી પીએલ મલ સાથે મુલાકાત કરાવાશે તેવું પણ સામે આવ્યું છે. ડીસીપીથી મુલાકાત બાદ ફરિયાદ નોંધાવવાની હૈયાધારણા પણ હાલ પોલીસ દ્વારા આપવામાં આવી છે. વીએસ હોસ્પિટલમાં ગઈકાલે જે રીતે મૃતદેહ અદલાબદલીનો મામલો સામે આવ્યો હતો તે બાદ જે રીતે જાદવ પરિવાર અને જે નસરીનના પરિવારજનો છે તે વીએસ હોસ્પિટલ ખાતે હોબાળો કરવા પહોંચ્યા હતા અને જે હોસ્પિટલનો તંત્ર છે તેના પર પણ સવાલો ઉભા કર્યા હતા, જે બાદ હવે ફરિયાદીઓ જે છે તે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. ડીસીપીથી મુલાકાત બાદ કહી શકાય કે હવે આકરા પગલાં લેવામાં આવશે. આ અંગે વધુ વિગતો સાથે બ્રિંદા રાવલ જોડાઈ ગયા છે. જી બ્રિંદા, જણાવશો જે રીતે પરિવારજનો એડવોકેટ સાથે એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે તો જે મૃતદેહ હતું કયા મૃતદેહના જે પરિવારજનો છે ત્યાં પહોંચ્યા છે? પાયલના પરિવાર, મિત્તલના પરિવારજનો કે પછી નસરીનના પરિવારજનો? દીપા, જે રીતે વાત છે કે બંને પરિવારના જે સભ્યો છે તેઓ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન ખાતે હાલ પહોંચ્યા હતા અને એડવોકેટ જે હતા તેમને લઈને પાછી તેઓ ડીસીપી સાથે તેમણે મુલાકાત કરી હતી. અને જે મુલાકાતની અંદર જો વાત કરે તો ડીસીપી જે છે તેમણે હૈયાધારણા આપી હતી કે તમામ બાબતની જે ફરિયાદ છે એ ફરિયાદ નોંધવામાં આવશે. ફરિયાદ નોંધ્યા બાદ જ પરિવારજનોએ જે ધમકી આપી હતી કે ત્યારબાદ મૃતદેહ અમે સ્વીકારીશું, એટલે અત્યારે જે હાલમાં ફરિયાદની જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન ખાતે. અને સાથે જો વાત કરીએ તો બંને પરિવારજનો જે છે તેમના અમુક જે સભ્યો છે તે હાલ પોલીસ સ્ટેશન ખાતે છે અને ત્યારબાદ જો ફરિયાદ નોંધાશે તો તેઓ પરિવારજનો જે છે તે મૃતદેહ સ્વીકારશે. જી દીપક. જી બ્રિંદા, જો વાત કરવામાં આવે તો આ પછી જે હોસ્પિટલનું તંત્ર છે તેના સામે પણ અને કર્મચારીઓ સામે પણ પોલીસ ચોક્કસપણે પગલાં લેશે એવું કહી શકાય? ચોક્કસ, જે પ્રમાણે સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે જે વર્ગ 4ના જે કર્મચારી છે તેઓને હાલમાં ફરજ પછી તેમને ઉતારી દેવામાં આવ્યા છે. એટલે કે જે વ્યક્તિ દ્વારા આ પ્રકારની જે હરકત છે કહી શકાય કે જે મૃતદેહ જે અદલાબદલી થયા છે તે વર્ગ 4ના જે કર્મચારી છે તેને ફરજ પરથી ઉતારી દેવામાં આવ્યા છે અને તેની કાયદાકીય રીતે જે પગલાં લેવાની જે તજવીજ છે તેને હાથ ધરવામાં આવી છે. એસઆઈટીની જે રચના કરવામાં આવી છે હોસ્પિટલ કમિટી દ્વારા, તેમાં 3 જેટલા જે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો છે અને 2 જેટલા જે અનુભવી ડોક્ટરો છે તેમ 5 જણાની ટીમ બનાવવામાં આવી છે. અને ત્યારબાદ જે ટીમની રચના કરવામાં આવી છે તે ટીમ જ નક્કી કરશે કે આ જે ઘટના છે તેમાં કોને દોષિત જે છે તેને કઈ રીતની સજા કરવી અને તે કઈ રીતના પગલાં ભરવા છે તમામ બાબતોની જાણ જેથી એસઆઈટીની જે ટીમ છે તે ટીમ જ નક્કી કરશે. જી દીપા. જી બ્રિંદા, જો વાત કરવામાં આવે મેયરની તો તેમણે પણ એવું નિવેદન આપ્યું હતું કે માત્ર હોસ્પિટલ પર જ સવાલો ઊભા નથી થતા પરંતુ જે પરિવારજનો છે તે તેમણે પણ જ્યારે અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી ત્યારે પણ કોઈ ધ્યાન આપ્યું ન હતું તે પર કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે કેમ? ચોક્કસ, જે પ્રકારે વીએસ હોસ્પિટલ છે તેમાં મુખ્ય જે કહી શકાય કે જે સભ્ય છે કે મેયરનું ગળતું હશે પરંતુ મેયરે હજી સુધી આજે સાંજ તેની કોઈ મુલાકાત લીધી નથી, ના તો કોઈ પરિવારજન સાથે તેમણે વાતચીત કરી છે. પરંતુ જે રીતે મેયરની જે ફરજમાં આવે છે કે તેમણે જે પણ વ્યક્તિ જે છે તેની સામે કડક કાર્યવાહી કરવાની જે વાત છે તે કરવી જોઈએ, પરંતુ તેમણે એવી વાત ન કરતા પરિવારજનો વાત કાઢે છે અને સાથે સાથે પરિવારજનો જે છે તેમનામાં પણ આ બાબતને લઈને રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે જે પ્રકારે પ્રથમ નાગરિક તરીકેની ફરજમાં આવે છે કે આવી કોઈ પણ ઘટના જે સંચાલિત કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ છે તેમાં જો આવી ઘટના બનતી હોય તો તેમણે તાત્કાલિક આવવું જોઈએ, પરંતુ 2 દિવસ થઈ ગયા હોવા છતાં પણ મેયર જે છે તેમણે મુલાકાત લીધી નથી, ના તો પરિવારજનો સાથે વાતચીત કરી છે. એટલે પરિવારો પણ ક્યાંક ને ક્યાંક રોષ છે. જી, આભાર બ્રિંદા માહિતી આપવા માટે. તો ડીસીપીની મુલાકાત બાદ ફરિયાદ નોંધાવવાની હૈયાધારણા હાલ તો પરિવારજનોને આપવામાં આવી છે. વીએસ હોસ્પિટલમાં જે રીતે ગઈકાલે મૃતદેહ અદલાબદલીનો મામલો સામે આવ્યો હતો તે બાદ પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.